समग्र विश्व में कोरोनाए कहर मचाव्यो हतो त्यारे सरकार द्वारा लॉकडाउन करवामां आव्यो हतो त्यारे सरकारे कॉलेज अने शाळाओ पण बंद राखवामां आवी हती त्यारे धीरे धीरे कोरोनाना केसो घटता लॉकडाउन पछी अनलॉक कराता शाळाओ खोलवामां आवी रही छे। त्यारे आजे धोरण 6 થી 8 ना वर्गो शुरू करवामां आवी रह्या छे। त्यारे कांकरेज तालुकाना थरा अनुपम शाळा नंबर 2 मां दरेक विद्यार्थीने मोटे मास्क फरजियात पहेरीने प्रवेश अने दरेकने थर्मल गनथी चेक करवामां आव्या हता। दरेक विद्यार्थीना हाथ सेनेटाइज करवामां आव्या हता अने विद्यार्थीने कंकु चोखाथी स्वागत करीने प्रवेश आपवामां आव्यो हतो। दरेक वर्गखंडना साफ सफाई तेमज सेनेटाइज करवामां आव्यु हतु तेमज दरेक विद्यार्थीना संमति पत्र वालीओ पासेथी लेवामां आव्या हता। પ્રમાણે આપણે જોઈએ છીએ કે એક વર્ષ થવાયું 11 મહિના થઈ ગયા કોરોના મહામારીના, જેના કારણે સ્કૂલો બંધ થઈ ગઈ અને અત્યારે જે શરૂઆત થઈ રહી છે, શરૂઆતમાં સરકારે જે 10મી 12મું ચાલુ કર્યું એના પછી 9મું અને હવે એ બધાની સફળતા મળ્યા પછી 6 થી 8ના જે વર્ગો ચાલુ કરવાની સરકારી વિચારણા છે અને એ અનુસાર એ ગાઈડલાઇન જે એસઓપીની ગાઈડલાઇન અનુસાર અમે જે બાળકોને સુરક્ષા આપવાની હોય, જે સ્વચ્છતા હોય તો એ પ્રમાણે જે 6 ફૂટનું અંતર બાળકને રાખીને બેસાડવાના હોય, પછી એ માટે અમે વર્ગોને સેનિટાઈઝ કર્યા અને બાળકોને ગાઈડલાઇન આપી કે તમામે ફરજિયાત માસ્ક પહેરવા, પછી સેનિટાઈઝર અને વારંવાર સાબુથી હાથ ધોવા, ઉપરાંત ખાસ તો વાલીનો સંમતિ પત્રક હશે તો જ બાળકને અહીંયા બેસાડવામાં આવશે, બાકી બાળકને ફરજિયાત નથી, એ બાળક ના આવે તો ઓનલાઈન એમના વર્ગો ચાલુ રહેશે અને બાળકને અહીંયા મરજિયાત છે અને એ સિવાય જે 1 થી 5 વર્ષ શિક્ષણ છે જ એમ 6 થી 8નું હતું એ અત્યારે બંધ છે અને હવે ફક્ત એમને ઓનલાઈન ક્લાસ જ આપવામાં આવશે અને જે પણ બાળક ઘરે હશે એમને એ પ્રમાણે અને ગાઈડલાઇન સરકારની હશે, જે રીતે બાળકને જે મહત્વની એમને એમના માટે જે યોગ્ય હશે, જે એમને માર્ગદર્શન હશે એ અહીંથી યોગ્ય રીતે પૂરું પાડવામાં આવશે। સરકારની ગાઈડલાઇન મુજબ ધીરે ધીરે સ્કૂલોમાં શાળાઓ ચાલુ થઈ રહી છે। આજે ધોરણ 7, 8 અને 6ના વર્ગ શરૂ કરવામાં આવે છે, ત્યારે કાંકરેજ તાલુકાના થરા અનુપમ શાળા નંબર 2માં દરેક વિદ્યાર્થીઓને માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ કરવામાં આવે છે। સૌપ્રથમ સ્કૂલની અંદર જે પ્રવેશ કરે એ પહેલાં દરેક વિદ્યાર્થીઓને કંકુ ચાડલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓ સ્કૂલના વર્ગખંડની અંદર બેસે એ માટે રૂમની અંદર પણ સાફ સફાઈ તેમજ સેનિટાઈઝ લગાવવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીના જે વાલીઓ છે એમનું પણ સંમતિપત્રક લેવામાં આવ્યું હતું। માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ।